સૌથી પહેલાં તો હું આભાર વ્યક્ત કરું નવીન સાહેબનો અને આપણા સમાજ માટે એક આટલું મોટું આદર્શ કે આજે મારા શરીર પર રોંગટા ઊભા થઈ ગયા છે. અમે શિક્ષણમાં છીએ પણ શિક્ષણની સાથે શારીરિક ફિટનેસ કેવો હોવો જોઈએ એનું ઉદાહરણ નવીન સાહેબ તો છે જ, પણ એમની મિસેસ મને આજે ગર્વ છે કે મારી બેન 25 વર્ષ આ કાર્યમાં મતલબ કાર્ય કરીને રિટાયર થઈને આજે તમારા સામે ઊભી છે. અને તેના સાથે ઉત્તમ સાહેબ, એમનું નામ જ ઉત્તમ છે. એમાં આપણે કપરાડા વિસ્તારમાં 2-3 વર્ષ પહેલાં બી તમે સાંભળ્યું હશે, ત્યાં ગ્રાઉન્ડ પર બી સાહેબે ટ્રેનિંગ લીધી હતી. બહુ બધું છે બોલવા માટે, આજે વધારે નહીં બોલવાના છે. કે એક કન્ટિન્યુટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી કામમાં. તો તે હિસાબે હું સાહેબનું, કેમ કે વલસાડ જિલ્લાનું જે ધુરંધર હાથમાં કામ લઈને જે સાહેબ નીકળેલા છે, તો સાહેબને તમારું જે કાર્ય છે તે કાર્યથી જ સાહેબને ડબલ ઉર્જા મળશે. આજે હું સાંભળતો હતો સાહેબનું કે ગ્રાઉન્ડ પર આવશો, કેમ કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આર્મી ભલે બીજો કોઈ બી ડિફેન્સ જો ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ છે ડિપાર્ટમેન્ટ બધા, પણ તેમાં આર્મીની ડિસિપ્લિન જે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિપ્લિન છે. તો તેના ઉપર વધારે ફોકસ કરવાનું રહેશે એમાં. તો મને ખુશી થઈ ગઈ કે અહીંયા જે શરૂઆત કરી છે, ઘણા વર્ષોથી અમે આ એરિયામાં કામ કરતા છે, પર કામ કરવાના સમય પર જે તકલીફ આવતી છે ને, બહુ સંઘર્ષ કરવું પડતું છે, તે સંઘર્ષ બધાએ જ કર્યું છે, જે બી રિટાયર ફૌજીઓ છે અને જે જે અત્યારે જોઈન થયા છે એમનો અનુભવ બી છે. પર તેની સાથે કોન રહા કિતના પીછે, ઇસ પર ક્યું હો તેરા ધ્યાન, તેરી સ્પર્ધા હૈ ખુદ સે તું સ્થાપિત કર નયે પ્રતિમાન, અપને વિગત પ્રતિમાનો કે પ્રતિ સ્પર્ધા જબ મન મે જાગે તબ ઉઠતે હૈ ફિર કદમ અપને હી કદમો કે આગે. આપકો યે નહીં દેખના હૈ કે કોન કિતના વીક હૈ, કોન કિતના સ્ટ્રોંગ હૈ, મેં કિતના હું, આજ મેં યહાં પે આયા હું, પર આજ સે બહેતર કલ મેં કૈસા હું. આપકો યહાં પે મુજે બહોત ખુશી હુઈ, સર ને બોલા કે યહાં પે સિર્ફ ઇસકી ફિઝિકલ ફિટનેસ કી હી ટ્રેનિંગ નહીં દી જાયેગી, યહાં પે આપકા કમ્યુનિકેશન સ્કિલ ભી ડેવલપ કિયા જાયેગા. ઉસકે સાથ ફિર કભી કભી હોતા હૈ, અભી મેં હિન્દી મેં થોડા બોલ રહા હું, ચલેગા? ઓકે ઓકે. તો યે જરૂરી હૈ, અપની જો રાષ્ટ્રભાષા હૈ, માતૃભાષા હૈ, માતૃભાષા સ્વાભિમાન કે સાથ સાથ રાષ્ટ્રભાષા સ્વાભિમાન ભી હોના ચાહિયે, પર ઉસકે સાથ જો અપની અંતરરાષ્ટ્રીય ભાષા ઇંગ્લિશ હૈ ઉસકા નોલેજ લેના ભી બહોત જરૂરી હૈ. ક્યુંકી નોલેજ, ક્યુંકી આ જો ભી ફોર્મ આપ ભરો, ચલો ઠીક હૈ અપના સ્ટેટ લેવલ પે ઠીક હૈ, પર આપ જો આઉટ ઓફ સ્ટેટ જાતે હૈ તભી ભી બહોત સારી તકલીફ આતી હૈ. ઓર ખાસ કરકે કપરાડા તાલુકા, ધરમપુર તાલુકા હોય, કપરાડા વલસાડ ડિસ્ટ્રિક્ટ, જૈસે સાહેબ ને ઉદાહરણ દિયા થા કે સાઉથ ગુજરાત કા આપકો ભી પતા હૈ વહાં પે કૈસા વેલ્યુ હૈ ઓર કિસ તરહ સે. પર હમારા સૌભાગ્ય હૈ કે હમે કુદરત ને એસી પ્રાકૃતિક વ્યવસ્થા કરકે રખી હૈ કે જો દૂસરી જગહ પે નહીં હૈ, યહાં પે આપકા ફિઝિકલ સ્ટેમિના બહોત સ્ટ્રોંગ હૈ, બહોત સ્ટ્રોંગ હૈ. સિર્ફ આપકો આપકા કમ્યુનિકેશન સ્કિલ ઓર ઉસકે સાથ જો પ્રેક્ટિસ હૈ, અપને સંસ્કૃત ભાષા મેં બોલતે સાધના, સાધના બોલતે ને સાધના, ઇંગ્લિશ મેં ઉસકો પ્રેક્ટિસ બોલતે હૈ ના, પ્રેક્ટિસ. ઓર જૈસે રિયાઝ બોલતે ને, ગાને વાલે કુછ બોલતે, લતા મંગેશકરજી હૈ તો ક્યા કરતી થી, દો દો ઘંટા ચાર ચાર ઘંટા રિયાઝ કરતે થે, કરતે થે ને, આપકો પતા હૈ ના સબ. તો ઉસ હિસાબ સે યે ભી એક રિયાઝ હૈ, યે ભી એક પ્રેક્ટિસ હૈ. નહીં ચલો આજ કર દિયા તો કલ થક ગયે, સાહેબ ને તો આજ ગાલી દે દી, ક્યુંકી આર્મી કા એક રૂલ્સ હૈ, ભલે દૂસરી જગહ હો યા ના હો, પર યે જો ડિસિપ્લિન હૈ ઉસકા હૈ. હો સકતા હૈ કભી એક આધ બાર, જબ મેં, મુજે યાદ હૈ મેં 12th મેં થા, પાસ હો ગયા, 11th મેં, ફર્સ્ટ યર મેં ગયા, તબ હમારી પરિસ્થિતિ ભી આપકે જૈસી હી થી. આપને સુના હોગા ઔરંગાબાદ, વહાં પે મેં ભી ઇન્ટરવ્યુ દેને કે લિયે ગયા થા, ગ્રાઉન્ડ મેં પાસ હો ગયા, રનિંગ મેં વગેરા, પર જબ મેરા છાતી કા ઓર યે સબ વજન કરને કા થા, વજન મેં મેરા વેટ થોડા કમ હો ગયા, ઓર દૂસરી બાત
उस टाइम पे मुझे पता नहीं था फिट कैसे रहना चाहिए, आर्मी ऑफिसर के सामने खड़ा कैसा रहना चाहिए, ये भी बहुत बड़ा टेक्निक है, ये भी आपको पता होना चाहिए। ये साहब बताएंगे, सब कुछ बताएंगे, पर सबसे पहले पहली डिसिप्लिन है, मैंने अनुभव किया है। ये साहब है, ऐसे ही मैं इंटरव्यू के लिए खड़ा था तो मैं ऐसा खड़ा था, जब उधर से आते हैं ना हम लोग दौड़ के या फिर ग्राउंड से सब ये करके, तो मैं ऐसा आया था, सट करके कान के नीचे मेरे दिया था। मैं मेरा खुद का मतलब ये नहीं कर रहा, मेरा खुद का अनुभव, जब उन्होंने सट करके कान के नीचे दिया ना, तभी मैं ऐसा हो गया। तो ये सबसे महत्वपूर्ण है हमें, क्योंकि यहां से जैसे सर ने उदाहरण दिया कि जब गांधीनगर जाते या दूसरी जगह कहीं भी जाते हम इंटरव्यू के लिए, तो हमारा जो पर्सनैलिटी है वो पर्सनैलिटी कैसी होनी चाहिए, सामने वाले को लगना नहीं चाहिए नहीं ये तो ये मेंटेलिटी अभी आज से तो माइंड से निकाल दो। और उसके साथ जैसे सर ने बोला है कि शायद हमसे, हम तो बहुत छोटे आदमी है ऐसा ये नहीं, पर हमारा सौभाग्य है कि ऐसे महान व्यक्ति जो भारत माता के लिए अपने पूरा का पूरा जीवन का समर्पण कर दिया, सर्विस तो की नो डाउट, इकोनॉमिकली जैसा जो भी सिस्टम है सिस्टम से हिसाब से उन्होंने अर्निंग भी किया, उसके साथ फिर बाद में वो चुप नहीं रहे, अपना सर्विस चालू है, उसके बाद फिर समाज के लिए भी और खास करके आप लोगों के लिए, आप लोगों के लिए सुबह सुबह उठ के इतना सब मेहनत करके, और मुझे इतनी खुशी हुई क्योंकि मेरी भी मिसेस आने वाली थी, पर पहले आज क्या है क्या नहीं वो देखते हैं हमारा सोबर, क्योंकि देखो इन्होंने सर्विस किया, ये कोई बाहर का नहीं है, चलो दूसरे लोगों को लाए यहाँ पे और ट्रेनिंग और ये करे, खुद इन्होंने अनुभव किया है। और हो सके उतना हमसे, जब मैं भी यहाँ पे आया था कपराड़ा, ये वर्दी मांडवा में स्कूल चालू करने का ये इतना बहुत भारी काम है, सर को मालूम है, सर ने आश्रम भी चालू किया, बाकी सब किया, आप भी देख रहे हैं ये एरिया में कोई भी काम करना लगता है इतना इजी नहीं है, पर फिर भी करने वाला रहेगा ना तो उसके लिए इम्पॉसिबल कुछ भी नहीं है, नथिंग इज इम्पॉसिबल, एवरीथिंग इज, आपको बोलना है नथिंग इज इम्पॉसिबल, आपको एवरीथिंग इज, एवरीथिंग इज, आवाज नहीं आ रही, एवरीथिंग इज, वेरी गुड। ये साथ में लेके सबसे मोस्ट इंपॉर्टेंट है अपनी एनर्जी, अपने अंदर ही है। अभी मान लो कि आप बैठे हैं, खड़े हैं, इतना टाइम से सर ने खड़ा किया था आपको, पर फिर भी आपकी एनर्जी आपके अंदर ही है, आपको सिर्फ क्रिएट करनी है, ना किसी को चक्कर आएगा ना आएगा, पर कब, जब आपकी एनर्जी आप खुद क्रिएट करोगे तब, नहीं तो फिर आएगा ही, जैसा आप विचार करोगे वैसा तो आएगा, ढीले रहने का विचार करोगे तो फिर ढीले ही रहने वाले। तो ये सबसे महत्वपूर्ण। और दूसरी बात एक खास, मैं ज्यादा समय नहीं लूंगा, पर फिर भी क्योंकि आप यहां पे आए हैं, जुड़े यहां से हैं, सर ने एक थोड़ा सा शब्द बोला, मैं उसको कट करना चाहूंगा, कि शरण में आए हैं, नहीं, हम आपके शरण में हैं, हम आपके शरण में हैं, हम भारत माता की शरण में हैं, हम उनकी संतान हैं। हमारा सौभाग्य है कि आपके चरण हमारे स्कूल के ये प्रांगण में लगे हैं, और आप इतने लक्ष्मी दुर्गा, इतने लक्ष्मी दुर्गा सरस्वती के रूप में और छत्रपति शिवाजी पृथ्वीराज अने राणा इनके स्वरूप में आप सब यहाँ पे खड़े हैं। आप खुद को कभी भी कम नहीं समझना, हम खुद ही पंत प्रधान है, हम खुद ही राजा है, हम खुद अपने ही आप है, खुद ही है हम, हमें ही निर्माण करना है अपना, इसके लिए ये जरूरी है। आपको जो भी तकलीफ हो, जैसे कि इनके ट्रेनिंग के टाइम पे हो सकता है अगर जरूरत पड़े, चाहे इंग्लिश की जरूरत पड़े, चाहे हिंदी की पड़े, चाहे गुजराती ऑलरेडी आपको आती, पर फिर भी हम यहाँ पे जैसे अपनी भाषा स्वाभाविक है, अपनी भाषा पे सबको गर्व होना चाहिए, कोकनी भाषा है, धोड़िया भाषा है, जो भी अपनी भाषा है हम जैसे घर पे यूज करते हैं, पर हमें इस दायरे से थोड़ा बाहर निकलना पड़ेगा।